થાય બધા બાળકો બરાબર ઓકે આજે આમ સમાજ વિદ્યાની વાત નથી અંગ્રેજીની વાત નથી પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત એક બહુ મહત્વની વાત જે અત્યારે કોવિડ ફેલાયો છે અત્યારે ફેલાયો છે એનાથી બચવા માટે એક મહત્વની વાત કહેવા છે તમને બધા બરાબર તળાજા તળાજા ગામ છે એની નજીક એક નાનું ગામ છે ત્યાં ડોક્ટર છે પણ ઈ વૈદરાજ એટલે કે આયુર્વેદ જુદી જુદી વનસ્પતિ ઝાડ હોય એના મૂળ એના પાન એના લાકડા એ બધામાંથી દવાઓ બનાવે અને જુદા જુદા જે રોગ હોય એમાં એ દવાઓ આપે અને એની સારવાર કરે એનો ઉકેલ લાવે બરાબર તો એ વૈદરાજ છે એનું નામ મહેન્દ્રસિંહ સરવૈયા બરાબર આ જે ડોક્ટર છે એનો એક વિડીયો અમે તમને બધાને મોકલશું તમે બધા મમ્મી પપ્પા કુટુંબના બધા લોકો વિડીયો છે એને જોજો અને એને સમજજો અને એની જેમ ઉકાળો બનાવજો ઘરે બનાવજો અને પીજો જેથી તમે બધા કોવિડ છે એનાથી બચી શકો બરાબર તો કોરોનાથી બચવા માટેનો ઉકાળો બરાબર પહેલા જ્યારે બહુ શરદી ને એવું થાય ત્યારે સ્નેહાબેન તમને બધાને છાત્રાલયમાં સવારે ઉઠો એટલે એટલો એટલો આપે એમાં હની પછી આરતી ને એ બધા છે ને એ આમ પીવે નહીં બરાબર ને એ ઉકાળો પીવાનો છે બરાબર હવે એ બનાવવાનું કેવી રીતે તો એક વ્યક્તિ માટે આ માપ છે બરાબર ચાર વ્યક્તિ હોય તો આવું ચાર જેટલો લેવાનું ત્રણ હોય તો ત્રણ જેટલો લેવાનું બરાબર એક કપ પાણી નાખવાનું એમાં ચાર ચપટી હળદર બરાબર ચપટી એટલે એક બે ત્રણ ચાર વધારે નાખવાથી ચમચી ભરીને નાખવાનું નથી ચપટી માસમાં બરાબર હળદર તો ઘરમાં રોજ સરળતાથી મળે છે પછી ચાર ચપટી ગળો પાવડર આ ગળો છે એ લીમડાનું ઝાડ ઝાડ હોય એમાં જમીનમાંથી આ નીકળે અને આમ વેર જેવું હોય અને આમ વીટાય એમ આ ગળો તમારા બધે ઘરે ગામડામાં પપ્પાને એની ખબર છે બરાબર અને તમારા ઘરે ગામડામાં સરળતાથી આ ગળો છે એ મળી જશે બરાબર શહેરોમાં મળતું નથી પણ ગામડામાં આ ગળો છે સરળતાથી મળી જાય તો એને એ જે સ્ટીક હોય આવા ગળો હોય એને લાવવાના પછી એને તડકામાં રાખવાના પછી એને કટકા કરી અને એને ખાંડવાના ને મૂકવાના કદાચ તમારી પાસે પાવડર ન હોય ચાલે તો તમે આ ગળો છે એનો આટલો ટુકડો લેવાનો એને ટોચવાનો અને નાખી દેવાનો આ ચાર ચપટીની બધી બરાબર તો આ ગળો છે એ બધા આમ શોધી અને લઈ આવજો પપ્પાને કહેજો બરાબર અને એક ચપટી સૂંઠ બરાબર આદું હોય એ સુકાઈ જાય પછી એને ખાંડી અને એનો જે પાવડર બનાવે એ સૂંઠ અને ચાર કે પાંચ તુલસીના પાન બરાબર તમે બધાને એની ખબર છે તમે બધા ઓળખો છો તુલસીના પાન આપણા ઘરની અંદર હોય છે મમ્મી રોજ સાંજે દીવો કરે છે તો એ પાન લેવાનું અને પછી એને ખૂબ ઉકાળવાનું એટલે આ ભૂખું થાય ત્યાં સુધી ખૂબ ગરમ કરવાનું અને આ એક કપ ભરેલો હોય આખું ભરેલું હોય પછી એમાંથી ઉકળે પછી ઓછું થઈ જાય અને છેલ્લે આટલું બચે
ત્યારે એને પી જવાનું બે વખત સવારે અને સાંજે અથવા તો રાતે બે વખત આ ઉકાળો પીવાનો. અને આ જો ઉકાળો પીએ તો કોઈ પણ વ્યક્તિ છે ઈ કોરોનાથી બચી શકે છે. અને આ ડોક્ટર છે ઈ એમ બોલે છે કે કદાચ છે ઈ આમ કોવિડ થઈ ગયો, પોઝિટિવ થઈ ગયો, તો પણ જો આ ઉકાળો પીવાનું શરૂ રાખે તો તાવ અને બધું ઓછું થઈ જાય અને જલ્દી કોવિડમાંથી બચી શકાય છે. બરાબર, દવા ખાવાની સાથે સાથે આ ઉકાળો પણ પીવાનો. બરાબર, તો એનો એક વિડીયો મેં તમને મોકલશું, તમે જોજો, સમજો, સમજાય નહીં તો પૂછજો અને મમ્મી પપ્પાને બધાને ચોક્કસ બતાવજો. ઓકે, બાય બાય.